हेलो मित्रों, केम छो? तो आज हूँ फरी आवी गई छू एक नवी रेसिपी साथे। तो चलो फटाफट जोई लईए। उनाळामां टेस्टी टेस्टी मिठाई घरे केम बनावशो? खारेकमांथी एकदम नवी ज अने स्वादिष्ट मिठाई तमे क्यारेय नहीं खाधी होय। जो एकवार बनावशो ने तो बीजी बधी मिठाईओ भूली जशो। तो चलो खारेक पाक बनाववानुं शरू करीए। सौथी पहेला मैं अहींया 300 ग्राम जेटली खारेक लीधी छे। अहींया आपणे खारेकमां मीठी खारेकनी पसंदगी ज करवानी, जेथी आपणे खांडनुं प्रमाण घटाडी सकीए। हवे खारेकने डाळीमांथी काढीने अलग करी लईशुं अने तेने एक प्लेटमां मूकता जईशुं। हवे खारेकने कट करवानी छे। आपणे उपरनो भाग काढीने आ रीते बे टुकड़ा करी लईशुं अने हवे ठळियाने प्लेटमां काढी लईशुं। त्यारबाद खारेकने बाउलमां नाखता जईशुं। तो तमे जोई शको छो के आपणी खारेकमांथी ठळिया નીકળી ગયા છે, એટલે હવે મિક્સર જારમાં ખારેકને એડ કરી દઈશું। ત્યારબાદ ખારેકને પીસી લઈશું। અહીંયા તમે ખારેક પીસવા સમયે દૂધ કે પાણીને એડ ના કરજો, તેને આ રીતે જ અધકચરી પીસી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે આપણી ખારેક પીસાઈને એકદમ તૈયાર છે। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર એક વાસણ મૂકીશું। તેમાં 3 ચમચી જેટલું ઘી ઉમેરીશું। હવે આપણે તૈયાર કરેલ ખારેકને તેમાં એડ કરી દઈશું। ત્યારબાદ જારાની મદદથી ખારેકને ઘીમાં શેકી લઈશું। આ રીતે સતત 5 મિનિટ સુધી ખારેકને હલાવીને શેકી લઈશું, જેથી આપણો ખારેક પાક એકદમ ટેસ્ટી બને। હવે 1 ગ્લાસ જેટલું દૂધ લઈ તેને મિશ્રણમાં ઉમેરી દઈશું અને ફરી આ રીતે હલાવી લઈશું। हवे 50 ग्राम जेटली खांड एड करी दईशुं। अहींया तमारी खारेक केटली मीठी छे ए प्रमाणे खांड ने एड करजो, नहीतर जो बहु मीठाश आवी जशे ने तो पण मजा नहीं आवे। अने हवे बधी ज वस्तुने सरखी रीते हलावीने मिक्स करी लईशुं। तमे जोई शको छो के आ रीते आपणे मिश्रणने सतत हलावता रहेवानुं छे, जेथी आपणुं मिश्रण तळिये ચોટી न जाय। आम चारेय साइडथी जारानी मददथी हलावी लईशुं। हवे आपणे लईशुं 1 બાઉલ જેટલું કોપરાનો ખમણ અને એને એડ કરી દઈશું। હવે ખમણને મિશ્રણ સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીંયા આપણે ના બહુ કઠણ અને ના બહુ નરમ એવી મીડિયમ કન્સિસ્ટન્સી રાખવાની છે અને સતત હલાવતા રહેવાનું છે। તો તમે જોઈ શકો છો કે ખારેક પાકની એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી આવી ગઈ છે। હવે ખારેક પાકને આકર્ષક બનાવવા માટે હું લઈશ રેડ ફૂડ કલર અને તેને મિશ્રણમાં ઉમેરી દઈશ। આ બિલકુલ ઓપ્શનલ છે, તમને જો કલર નાખવો હોય તો તમે નાખી શકો છો, નહીતર તમે તેને સ્કીપ પણ કરી શકો છો। હવે કલરને સરખી રીતે મિશ્રણ સાથે મિક્સ કરી લઈશું, જેથી આપણો ખારેક પાક એકસરખા કલરનો દેખાય। હવે ફરી મિશ્રણને હલાવતા રહીશું। તમે જોઈ શકો છો કે ખારેક પાક એકદમ ઘટ થતો જાય છે। બસ આ રીતે જો હલાવતા રહેશો ને તો તમારો પણ ખારેક પાક આવો જ ઘટ થશે। હવે ખારેક પાકની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે, એટલે ગેસ બંધ કરી દઈશું। હવે 1 ચમચી ઘી એડ કરી દઈશું, જેથી ખારેક પાક સોફ્ટ બનશે। હવે ઘીને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે એક પ્લેટમાં 1 ચમચી ઘી લગાવીને આ રીતે ગ્રીસ કરી લઈશું, જેથી ખારેક પાક નીચે ચોટી ન જાય। હવે તૈયાર થયેલ ખારેક પાકને પ્લેટમાં કાઢી લઈશું। હવે એક વાટકી લઈને ખારેક પાક ઉપર પ્રેસ કરીને ખારેક પાકને આખી થાળીમાં પાથરી લઈશું। આ રીતે તેને વાટકીની મદદથી દબાવતા જઈને ખારેક પાકને સેટ કરી લઈશું। હવે ફરી 1 ચમચી ઘી લઈને આ રીતે ઉપરથી લગાવી લઈશું। હવે મેં અહીંયા કાજુ લીધા છે, જેને આ રીતે વચ્ચેથી 2 ટુકડા કરી લીધા છે। તેને સરસ રીતે ખજૂર પાક ઉપર ગાર્નિશ કરી લઈશું। તમે અહીંયા બીજા કોઈ પણ ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરી શકો છો। તમે પિસ્તાની કતરણ પણ ઉમેરી શકો છો। હવે ફરી વાટકી લઈને તેને આ રીતે પ્રેસ કરી દઈશું, જેથી આપણા કાજુ એકદમ સરસ રીતે ચોટી જાય અને પછી નીકળે નહીં। હવે તૈયાર થયેલ ખારેક પાકને 5 થી 6 કલાક માટે રેફ્રિજરેટરમાં સેટ થવા માટે રાખી દઈશું, જેથી તેના સરસ મજાના પીસ થઈ શકે। તો આશરે 5 કલાક પછી આપણે ખારેક પાકને ફ્રીજમાંથી બહાર કાઢી લઈશું અને હવે ચપ્પુની મદદથી પીસ કરીશું। આ રીતે આડા અને પછી ઊભા એમ એકસરખા પીસ કરી લઈશું। तो તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાના પીસ નીકળ્યા છે। હવે તેને પ્લેટમાં કાઢી લઈએ તો તૈયાર છે એકદમ ઝટ બની જતી સુપર ટેસ્ટી મીઠાઈ ખારેક પાક। જો એકવાર બનાવશો ને તો બીજી બધી જ મીઠાઈઓ ભૂલી જશો। એકદમ સોફ્ટ અને ઝડપથી બની જતો ખારેક પાક એકવાર જરૂર ટ્રાય કરજો। અને હા, લાઈક, કમેન્ટ અને શેર પણ કરી દેજો। તો મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। આવજો।